शक है जिन बारापन पर की वह वक पर सब ही मार जाएंगे सब ही मार जाएंगे जब ही الله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا والنبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم اللهم عجل وليك الفرج قال رسول الله صلى الله عليه وآله وسلم من مات ولم يعرف إمام زمانه مات ميتة جاهلية رسول خدا فرمائے چھے جی مانا سپتانا امام મરી જાય છે તો એની મોત જાહેલીયતની મોત થાય છે અહીઝન દોસ્તો વિલાદત ઇમામ જમાન સલાતુ વાસલામ રસૂલ ખુદા તમામ આઈમય માસુમી જરા જરાબી ફાતિમા ઝહેરા અને બીજા તમામ શોહદય કરબરા અને અવલિયાઓને આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે સાથે સાથે તમે ઇમામ જમાન સલાત વાસલામના ચાહવાવાળા અને ઇમામ નેજમાન સલાતુ અસ્લામનો ઇંતજાર કરવાવાળાને આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે માહે શાબાનમાં જે આપણે ખુશીઓ મનાવે છે એમાંથી એક મોટા મોટી ખુશી અને મોટા મોટી ઈદ આપણા માટે છે કે ઇમામ નેઝમાન સલાતોસલામની વિલાદતની રાત અને એમનો દિવસ પણ અઝીજો ખુશીમાં કોઈ ગુનાહ ન કરીએ ખુશીનો દિવસ છે ઇમામ નેઝમાન સલાતોલામની રાત બિલાદતની રાત અને બિલાતનો દિવસ છે તો એનાથી આપણે એ દિવસે આપણે ગુનાહોથી બચીએ ગુનાહોથી પરહેસ કરીએ અને સાથે સાથે ઇબાદતના અંદર આપણે આપણા દિવસને પસાર કરીએ આપણી રાતને ઈબાદના અંદર પસાર કરીએ ઈબાદતમાં પસાર કરવા માટે શેખ અબ્બાસ કુમ્મીની જે મફાતિલ જનાન છે એ બહેતરીન બહેતરીન કિતાબ છે અને એના અંદરથી આપણને આ માલ જાણવા મળે છે કે શેખ અબ્બાસ કુમ્મી પંદરમી શાબાન માટે આ માલ શું બેન કરી ગયા છે પંદરમી શાહબાન માટે અમાલ કે જે પંદરમી રાત કે જે બહુ જ બાબરકત રાત છે કે જેના માટે આપણા પાછો ઇમામ મોહમ્મદ બાકેલાતુ વસલામ ફરમાવે છે કે શબ કદ્ર પછી જે ફઝીલતમાં ફઝીલતમાં જે મોટી રાત અને ફઝીલતવાળી જે રાત હોય છે એ છે પંદરમી શાહબાનની રાત તો પંદરમી શાહબાની રાત આટલી ફઝીલતવાળી રાત છે અને ખુદા વંદે આલમ ઇમામ ફરમાવે છે ખુદા વંદે આલમે વાયદો કર્યો છે કે જે માણસ ખુદા વંદારમ પાસે એ રાતના માંગે છે તો ખુદા વંદારામ એની હાજતને જરૂર પૂરી કરી આપે છે તો આપણે જોઈએ કે એ રાતના અમલો શું છે કયા કયા અમલ આપણને કરવાના છે પહેલી વસ્તુ મુખ્તસર આમ અગર ડિટેલમાં અને તફસીલમાં તફસીલમાં આપણે જાય તો આપણને મફાતિલ જનાન આપણા પાસે મોજૂદ છે ગુજરાતીમાં અરબીના અંદર ફારસીના અંદર ઇંગ્લિશમાં ફ્રેન્ચીમાં બી હવે આવી ગઈ છે જેમાં આપણે ડિટેલમાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં મફાતીમાં કે કે અમાલ લખોમાં છે હું તમાર સામે ફક્ત مختસર અમાલ બાયન કરીયો છું અને ઇન્શાલ્લા ઉમીદ છે કે હર મસ્જિદ ના અંદર આપણે 15 શઆબાન ના અમાલ કરતા હશું 15 શઆબાન ના રાત ના अमल માં સૌથી પહેલો ઈ છે કે गुस्લ કરવામાં આવે મુસ્તબ गुस्લ છે કે અગર કોઈ માણસ મુસ્તબ गुस्લ એ રાત ના કરે છે તો ખુદા વંદે आलम એના ગુનાહોને માફ કરી આપે છે બીજી વસ્તુ છે કે એ રાત ના જાગવો અને ઇબાદત કરવો આપણા ચોથા ઇમામ ઇમામે જૈનુલ આબેદીન અલી સલાતો ફરમાવે છે કે જે માણસ આજની રાતના એટલે કે પંદરમી શાબાની રાતના જાગે છે તો ખુદા વંદે આલમ કયામતના દિવસે એના દિલને મૂળદા નહીં કરશે કે જે દિવસે બધાના દિલો મૂળદા હશે એટલે કયામતના દિવસે એનું દિલ જે છે એ જીવતું જાગતું હશે બીજાના લોકોના દિલ બધા મળેલા હશે પણ અગર આપણે ચાહતા હોય કે કયામતના દિવસે આપણું દિલ જાગતું હોય આપણે આપણું દિલ મરેલું ના હોય તો આપણે પંદરમી શાબાન રાતના જાગીએ અને ઇબાદતના અંદર પસાર કરીએ ત્રીજી વસ્તુ એ છે કે જે પંદરમી શાબાન રાતના અમલ જે આપણે કરવાનું છે એમાંથી છે કે એ ઇમામે હુસૈન અલહી સલાતુ અસલામ ઝ્યારતે ઇમામ હુસૈન સલાતુસ્લામ બહુ જ ફઝિલત એ રાતના બેન કરવામાં આવ્યું છે કે પંદરમી શાબાન રાતના કોશિશ કરવામાં આવે કે કરબલામાં જઈને આપણે ઇમામ હુસૈ સલાતુઅસ્લામની ઝરીના સામે ઉભા રહીને જ્યારત કરીએ અગર એ મોકો નથી મળતો તો આપણે આપણી મસ્જિદોમાંથી જ્યારે એમામ મુસૈસલાતો સલામ પડીએ યા પછી આપણે આપણા ઘરોમાંથી જ્યારે એમામુસે સલાતો અસલામ પડીએ કે જે મખસૂસી છે પંદરમી શાબા અને રાતના કે ઘણા દિવસો મખસૂસી રાખવામાં આવી છે એમાં પંદરમી શાબાની રાત ખાસ કરીને બયાન કરવામાં આવી છે અગર કોઈ માણસ પંદરમી શાબાની રાતના અગર જ્યારે એમામુસેસલાતો અસલામ કરે છે મફત જેનામાં લખવામાં આવે છે કે ખુદા વંદ આલમ એના ગુનાહોને માફ કરી આપે છે પછી આગળ લખવામાં આવે છે કે અગર કોઈ માણસ રાતના કરે છે એનો સવાબ એ દેવામાં આવે છે કે એક લાખ ચોવીસ હજાર પૈગમ્બરો સાથે એને મુસાફહા કરવાનો હાથ મળવાનો શરફ હાસિલ થાય છે એ સવાબ મળે છે આપણે જ્યારે મોમીને એકબીજા સાથે હાથ મળાવતા હોય છે ખુદા વંદરમ એ બધાના ગુનાહોને માફ કરી આપે છે એ બે હાથ મળાવે છે એના ગુનાહોને માફ કરી આપે છે અગર આપણે ચાતા હોય કે અંબિયાઓ સાથે નબિઓ સાથે આપણે હાથ મળાવીએ તો 15મી શઆબાન રાતના ઇમામ સહેસલાતુલ્લાહ અસલામની જહirat ના ભૂલીએ એ રાતના ઇમામ સહેસલાતુલ્લાહ અસલામ જહાદ કરીએ તાકે આપણે તમામ અંબિયાઓ સાથે તમામ નબિઓ સાથે હાથ મળાવવાનો આપણે શરફ حاصل થાય અને સવાબ حاصل થાય 15મી શઆબાન રાતના ચોથો અમલ બેન કરવામાં આવે છે કે તસબીહતે અરબા પાડવામાં આવે

અને જનાબે કોમેલે માંગણી કરી હતી દુઆ કહી છે કે જેનાથી જનાબે ખજર પેગમ્બરની આટલી ઉમર વધી ગઈ છે તો એ વખતે હરત અલી સલાતો સલામ એમને શીખાડે છે કે આ દુઆ છે હર રોજ પડો હરોજ રોજ નહીં તો અઠવાડિયામાં એક વખત પડો અઠવાડિયામાં એક વખત નહીં થાય તો મહિનામાં એક વખત પડો અગર મહિનામાં એક વખત ના થાય વર્ષમાં એક વખત પડો તો આ ખાસ કરીને કે જે પંદરમી શાબાન રાતના દુઆએ કોમેલ જે છે એ બહુ જ વધારે સ્વાબ રાખવામાં આવ્યો છે પંદરમી શાબાન રાતના સલવાત વધારે વધારે પડવામાં આવે બહુ જ વધારે સવાબ રાખવામાં આવે છે અને ખાસ કરીને સલવાત જે માય શાબાનમાં જે છે ઝોહોરની નમાઝના પહેલાં પડવામાં આવે છે જવાલના વખતે એ સલવાત ખાસ કરીને પડવામાં આવે પંદરમી શાબાના રાતના એક દુઆ છે એક અમલ છે અને એક દુઆ છે કે જે જનામાં છે રસોલે ખુદાથી છે રસોલે ખુદા પંદરમી શાવાન રાતના બીબી આયશાના ઘરે હતા અને બીબી આયશા રસોલે ખુદાની જે બીબી છે એ જોવે છે કે અડધી રાતના રસોલી ખોદા પથારી ઉપર નથી દેખાતા તો એમને ગોતવા માટે ગોતી ગોતી જ્યારે પોતાની છત ઉપર મેળી ઉપર પોગે છે તો જોવે છે કે રસોલી ખોદા સજદામાં છે અને દુઆ સજદામાં જાય તોલક ફુઆદી અને આગળ બધી આખી દુવા સજદામાં પડી રહ્યા છે બીબી આયશા જોવે છે કે જ્યારે રસોઈ ખોદા સજો પૂરું થઈ ગયો તો બીબી આયશા દોડતી દોડતી આવી અને પછી પોતાની પથારી ઉપર સુઈ ગઈ થોડી વારમાં માં ખોદા આવે છે અને જોવે છે કે બીબી આયશાની શ્વાસ ફૂલાઈ રહી છે કેમ કે દોડીને કોઈ માણસ આવતો હોય તો શ્વાસ ફૂલાતી હોય છે તો રસૂલો ખુદા સવાલ કર છે કે બીબી તમારી કેમ આટલી શ્વાસ ફૂલાઈ રહી છે શું તમે મને જોવા માટે આવ્યા તમારા પાછળ પાછળ આવ્યા ત્યાં કે હું ક્યાં ગયો છું શું કરી રહ્યો છું તો કે હા યાર રસુલ અલ્લાહ તો યા યારસુલ અલ્લાહ તમે સૂવાની જગ્યા ઉપર તમે સૂતા નથી તમે એબાદ કરવા માટે ચાલાઈ ગયા હતા સજદામાં તમે માથું હતું તો રસૂલો ખુદા ફરમાવે છે બીબી આયેશા આજની રાત એબાદતની રાત છે તમે પથારી પર શું કામ છો તમે શું કામ અહીંયા સુઈ રહ્યા છો ઇબાદતની રાત છે ઇબાદત કરવાની રાત છે આજની રાત એટલા માટે હું ખુદાની ઇબાદત કરી રહ્યો હતો તમારે પથારી પર સુવા માટે આજની રાત નથી પથારી પર સુવાની આજની રાત નથી બલકે આજની રાત અલ્લાહની ઇબાદત ના પસાર કોણ રાત છે તો અઝીઝો પંદરમી શાબાન રાત બહુ જ ફઝીલત વાળી રાત છે એ રાતના ખુદાવંદ દયાલામ ઘણા ઉલમાઓ કહે છે એ રાતના ખુદાવંદ દયાલામ તકદીર લખે છે આપણા આખા વરસની તો અગર આપણે ચાહતા હોય કે આપણી સારી તકદીર લખવામાં આવે કેમ કે એ રાતના હર ઇન્સાનની તકદીર લખવામાં આવે છે કે આ માણસ ઉપર શું શું આ વર્ષના અંદર પસાર થશે સારું સારું પસાર થશે યા ખરાબ ખરાબ પસાર થશે એના ઉપર યા હજ માટે જાશે જાત માટે જશે બધી વસ્તુ એના લખવામાં આવશે પંદરમી શાબાનની રાતના જ છે તો અજીજો અગર આપણે ચાહતા હોય કે હજમાં જાય જારતમાં જાય આપણે આખો વર્ષ સારો પ્રસાર થાય કોઈ મુસીબતો ગમ આપણા પર ના આવે તો પંદરમી શાબાન રાતના ખુદા બંધારામ પાસે દુઆ કરીએ અને બહેતરીમાં બહેતરીન દુઆ એ છે કે આપણા ઇમામ જમા સલાતુ વસલામનો જહોર ખુદા બંધારામ જલ્દીમાં જલ્દી કરે અને આપણને બધાને ખુદા બંદ આલમ ઇમામના લશ્કરોમાં સામેલ થવાની તૌફીક અતા ફરમાવે અને આપણા બધાના ગુનાહાને કબીરા અને સગીરા ઝારદા મસમ સલાત વસલામના વાસ્તાથી ખુદા વંદ માફ ફરમાવે વસલામ આલિકમ વરહમતુલ્લા વબાર पर बार वे की गैबत पर सब ही मार जाएंगे सब ही मार जाएंगे जब ही मार